નમસ્કાર ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, મહાકાળીનો મહિમા અનેરો છે. મહાકાળીનું રૂપ જેટલું વિકરાળ છે તેટલું તે ભક્તોનું કલ્યાણ કરનારી છે. તો ચાલો દર્શન કરીએ મહાકાળીના ધામના. મહાકાળી મંદિરની વાત આવે ત્યારે અમદાવાદમાં આવેલા નગરદેવી ભદ્રકાળી મંદિરની વાત અવશ્ય કરવી પડે. ઐતિહાસિક ગણાતું એવું ભદ્રકાળીનું મંદિર ત્રણ દરવાજા પાસે આવેલું છે. અહેમદ શાહ બાદશાહે નગર વસાવ્યું તે પહેલાનું આ મંદિર માનવામાં આવે છે. અમદાવાદનો ત્રણ દરવાજા વિસ્તાર વિખ્યાત છે. અહીં વિવિધ જોવાલાયક સ્થળ છે, જેમાંનું એક છે ભદ્રકાળી માતાનું મંદિર. ભદ્રકાળી મંદિરનો ઇતિહાસ પુરાણો છે. જ્યારે અમદાવાદ શહેર બનતું હતું ત્યારે તે સમયનો રાજા એટલે કે અહેમદ શાહે પોતાના મહેલની રચના એવી રીતે કરી કે મંદિરને તોડવું ના પડે. સાથે જ પોતાના મહેલની પણ એવી રીતે રચના કરી કે માતા આખા નગરને જોઈ શકે અને એટલે જ માતા નગરદેવી તરીકે ઓળખાય છે. માતા અમદાવાદ નગર રચનાની સાક્ષી છે. આજે પણ માતાના દરબારમાં માત્ર અમદાવાદીઓ જ નહીં પરંતુ દૂર દૂરથી માતાના ભક્તો માની એક ઝલક જોવા માટે માતાના દરબારમાં આવે છે. મંદિરમાં આસ્થા ભક્તોની ઘણા વર્ષોથી છે, ઘણા સમયથી જે મંદિર બહુ જૂનું પુરાણું મંદિર છે. મંદિરની સ્થાપના મહેલ રાજાનો હતો અહેમદ શાહ બાદશાહનો, એ પહેલાનો છે. માતાને નગરના દેવી કહેવામાં આવે છે અને રાજાએ એટલે માતાજીની જે સ્થાપના હતી મંદિરના પરિસરમાં કરી. એ પહેલાં મંદિર એક નાની દેરી હતી અને લોકોને ઘણી આસ્થા હતી. વર્ષોથી લોકો માતાજીની પૂજા કરતા આવ્યા છે. અમદાવાદ શહેરના વચ્ચે બનેલા માં ભદ્રકાળી મંદિરની ખાસિયત કંઈક અલગ જ છે અને તે છે માં કાલીની સવારી. જી હા, અહીંયા રોજ માતાની સવારી બદલાય છે. જ્યાં દર સોમવારે માતા શેર પર સવાર થાય છે ત્યાં જ મંગળવારે માતા નંદી પર બિરાજમાન થાય છે, જ્યારે કે બુધવારે માતા લક્ષ્મીના રૂપમાં જોવા મળે છે. મંદિરની સાથે સાથે મંદિરની બહાર આવેલા ચાચર ચોક પણ એટલો જ મહત્વનો છે. ચોકમાં માતાનું ત્રિશુળ હવન કુંડ આવેલા છે. ચાચર ચોકમાં ભક્તો માતાજીના ભજન પણ કરતા જોવા મળે છે. તો નવરાત્રીમાં અહીં ગરબાનું આયોજન થાય છે. માતાજીના 7 દિવસ માતાજીના અલગ અલગ શણગાર કરવામાં આવે છે. નંદીનો શણગાર કરવામાં આવે છે, સિંહનો શણગાર કરવામાં આવે છે, કમલ પર મહારાજ માતાજી બિરાજમાન થાય છે, હંસ પર મહારાજ માતાજી બિરાજમાન થાય છે, ગરુડ વાહન એમનું છે. આમ માતાજીની સવારી દરરોજે બદલવામાં આવે છે અને શણગાર કરવામાં આવે છે. માતા ભદ્રકાળીના મંદિરમાં શ્રદ્ધા આસ્થા સાથે રોજ ભક્તોની ભીડ એકઠી થાય છે. માતાની ઝલક અને માતાના દર્શન માટે માતાના સંતાનો મન ભરીને દર્શન કરવા આવી પહોંચે છે. માતાના દ્વારથી કોઈ પણ સંતાન ખાલી હાથે જતા નથી. માતા પોતાના બંને હાથોથી સંતાનોને આશીર્વાદ આપે છે. ખાસ કરીને નવા વર્ષે માના દર્શન માટે માઈ ભક્તો દૂર દૂરથી આવે છે. મંદિરમાં આવતાની સાથે જ માના ભક્તો શાંતિ અને દિવ્યતાની અનુભૂતિ કરે છે. માના આશીર્વાદ મેળવી લોકોનો દુઃખ દૂર થાય છે તેમજ તેમની મનોકામના પણ પૂર્ણ થાય છે. આપણી આ પ્રાચીન મંદિર કહેવાય, આપણી નગરની દેવી કહેવાય અમદાવાદના, આ નગરદેવી અમદાવાદના ભદ્રકાળી કહેવાય. ઘણા ભક્તો અહીંયા આસ્થા લઈને આવતા હોય છે. માતાજી બધાની મનોકામના પૂર્ણ કરતી હોય છે અને હંમેશા હું દર રવિવારે પર્ટિક્યુલર આવતો જ હોઉં છું બરોબર. એ સિવાય પણ ઘણા ભક્તો અહીંયા આવતા હોય છે જે રેગ્યુલર રોજે રોજ આવતા હોય છે અને માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરતી હોય છે. ભદ્રકાળી માતાજી છે સિટીમાં કેટલા વર્ષથી છે. આજે અમે બી આવીએ છીએ, મારો ભાણીઓ દર મંગળવાર બી ભરવા આવે છે, મારા મિસ્ટર એડવોકેટ છે ને એ બી આ દર્શન કરવા આવે છે અને શ્રદ્ધા બહુ જ છે. જે ધાર્યું કામ થાય છે એમ દર્શન કરો તો બી તમારું પાર પડે છે એમ એટલાના. અને અહીંયા એટલે જ કહેવાનું કે ભદ્રકાળીના દર્શન કરીને એને ધન્ય ધન્ય થઈ જાય છે. નગરદેવી છે અને આવતા જતાં અમે ભદ્રકાળી કોર્ટના એડવોકેટને એ છીએ, આવતા જતાં દર્શન કરતા રહીએ છીએ, બધાની મનોકામના પૂર્ણ કરે. અને નગરની દેવી છે, અમદાવાદની દેવી છે એટલે શ્રદ્ધાળુ બધા અતૂટ આવે છે અને દર્શન કરે છે. અમારી બી શ્રદ્ધા છે, અમે બી રોજ દર્શન કરતા જઈએ છીએ. જેટલી વાર કોર્ટમાં આવીએ છીએ પહેલાં અહીંયા દર્શન કરીને જ કોર્ટમાં જઈએ. આ મંદિર બહુ જૂનું અને પૌરાણિક મંદિર છે. લોકોની આસ્થા પ્રમાણે મંદિર એટલું જૂનું છે અને અહીંયા લોકો આવે છે, એમની માનતા પૂરી થાય છે. આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે કે લોકો અહીંયા આવે છે, એમની જે પણ મનોકામના હોય એ પૂર્ણ માતાજી કરે છે, એ ખરેખર વાત છે. અહીંયા માતાજીના મઢે જે લોકો પોતાની દુઃખ અને
પોતાની પરિસ્થિતિ જેવી પણ હોય એ લઈને આવે છે ને, તો માતાજી એમનું કામ સંપૂર્ણપણે પૂરું કરે જ છે. માતા ભદ્રકાળી હાજરા હજુર છે તેવું વેપારીઓનું કહેવું છે, તેવું શ્રદ્ધાળુઓનું કહેવું છે. ભદ્રની આસપાસ મોટું બજાર આવેલું છે, ખરીદી માટે આ બજાર જાણીતું છે. મોટી સંખ્યામાં અહીં વેપારીઓ વેપાર કરે છે. વેપારીઓનું કહેવું છે કે માતા કોઈ દિવસ પોતાના બાળ બચ્ચાને ભૂખ્યા ઊંઘવા દેતી નથી. ગમે તેવી કપરી પરિસ્થિતિ આવી હોય, કોઈ ધંધો થશે કે નહીં એવું વિચાર્યું હોય, પણ માતા તરત કોઈના કોઈ સ્વરૂપે આવી જાય છે અને ભૂખ્યા સુવા દેતી નથી. કાળી મંદિરની માતાજીની એટલી મહેરબાની છે કે અહીંયા ભૂખ્યા બધાને ઉઠાડે છે, ખરી પણ ભૂખ્યા ભૂખ્યા ઊંઘાડતી નથી. બધા રોજી રોટી કોઈ બી વેચો આવે છે, વેચાઈ જાય છે. અહીંયાની એવી કહેવત છે કે અહીંયા માટી લઈને બી તમે બેસો ને તો બી તમારી વેચાઈ જશે. આ બજારની એટલી ખાસિયત છે અને જૂનામાં જૂનું બજાર છે. વેપારી પર આશીર્વાદ છે અહીંયા ભદ્રકાળી મંદિર ઉપર. અહીંયા લક્ષ્મીજીનું વાત છે, વેચાય છે અહીંયા. ના ભૂખા તો નહીં સુધારે. માતાજી ભલે ચાહે દિવસ કેવો બી કેમ ના હોય, માતાજી ખાલી હાથ નહીં રહ્યા દેતા, આપણાને મન આપી દે છે જે હોઈએ. ભલે આખો દિવસ બી કેમ ના જાય, પણ એ આપણાને એમને એમ તો નહીં મોકલવાના, કઈ તો લઈને જ જઈશું. એ પ્રમાણ છે આપણો માતાજીનો એટલો એટલો સદ ખરો કે તમે અહીંયા ખાલી હાથ નહીં જઈ શકતા. ભલે ચાહે કઈ બી કેમ ના વેચો, તમારું એ જ હશે. ને સ્પેશિયલી માતાજીનો અહીંયા એવી રીતના સદ છે. પરંપરાગત રીતે દર વર્ષે નવા વર્ષના દિવસે મુખ્યમંત્રી માતાના દરબારમાં શીશ ઝુકાવે છે. કહેવાય છે કે માના આશીર્વાદનો જ પ્રતાપ છે કે અનેક મુશ્કેલી આવી છતાં અમદાવાદ આજે અડીખમ ઊભું છે. ઝલક અધ્યારુ સાથે ધર્મલોક ડેસ્ક, જીએસટીવી, અમદાવાદ. તો દર્શક મિત્રો, આગળ પણ દર્શન કરીશું મહાકાળીના મંદિરના. તે પહેલા લઈએ વિરાટનું સ્વાગત છે. ખેડા જિલ્લામાં મહેમદાબાદમાં આવેલું છે મનમોહક મહાકાળી માતાનું મંદિર. મનોભાવના મહાકાળી મંદિરનું નામ એક વિશેષ રીતે રાખવામાં આવ્યું. મનુભાઈ છોટાલાલ સોની તેમજ તેમના પત્ની ભાવનાબેનના નામ પરથી આ મહાકાળી મંદિરનું નામ મનોભાવના મહાકાળી મંદિર પાડવામાં આવ્યું. આ મંદિરની વિશેષ ગાથા છે. ખેડા જિલ્લાના મહેમદાબાદમાં આવેલું છે મહાકાળી માતાનું મંદિર. આ મંદિર સાથે કથા જોડાયેલી છે. મનુભાઈ સોની જ્યારે મરણ પથારી હતા ત્યારે તેમને 15 દિવસ પહેલા સ્વપ્ન આવ્યું. મનુ ઉઠ, દરવાજો ખોલ, હું મહાકાળી આવી છું. સ્વપ્નમાં જ મનુભાઈ ઉઠ્યા અને દરવાજો ખોલ્યો, ત્યાં તો માતાજી એરાવત હાથી પર સવાર થઈને જોયા, તેમના દર્શન કર્યા. માતાજીએ કહ્યું કે હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ છું અને તું મારું મંદિર આ જગ્યાએ બંધાવ અને બેસવાનું સ્થાન મારે તારું નામ અમર કરવું છે. માતાજીએ કહ્યું, મહુધા રોડ પર અભિનંદન સોસાયટી આવી છે, ત્યાં ખાલી જમીન પડેલી છે, ત્યાં મારું સ્થાનક બનાવ. આ જગ્યાએ મંદિરની સ્થાપના કરવા માટે તેમણે કહ્યું હતું. આમ મનુભાઈ સોની ને માતાજી પર અટૂટ શ્રદ્ધા હતી. આ સ્વપ્ન પૂરું કરવા તેમણે પોતાના પુત્ર ને કામ સોંપ્યું. આ મંદિર મારા પિતાશ્રીને માતાજીએ સ્વપ્નમાં આવ્યા હતા અને એમને કીધું હતું, ઐરાવત હાથી પર બિરાજમાન માતાજીએ એમને કીધું હતું કે મારે આ આ જગ્યા પર મારું સ્થાનક તો બનાય. એટલે પપ્પાએ બીજા દિવસે મને આ વાત કરી કે આ રીતે મને સ્વપ્ન આવ્યું છે અને આ રીતે આપણે મંદિરની આપણે માતાજીની આપણે આજ્ઞા પ્રમાણે મંદિરનું બાંધકામ કરીએ. પણ મારા પપ્પાની તબિયત નાદુરસ્ત હોવાથી એ 15-20 દિવસમાં ગુજરી ગયા અને ત્યારબાદ મેં આ કાર્ય માતાજીની કૃપા દયાથી શરૂઆત કરી. ધીમે ધીમે મેં આને બધી રીતે સંપૂર્ણ સુંદર બાંધકામ મંદિરનું નિર્માણ કર્યું. અહીંયા આગળ માતાજીનો ભવ્યથી ભવ્ય માતાજીની દરેક પ્રકારની પૂજાઓ થાય છે. સવારને 7-8 ટાઈમ માતાજીની આરતી થાળ પ્રસાદ માતાજીને થાળ ધરાવવામાં આવે છે. હરેક ભક્તોના મનના કામ માતાજી પૂરા કરે છે. અહીંયા આગળ નવરાત્રિના પણ બે આસોવાની અને ચૈત્રની નવરાત્રિ પણ અહીંયા આગળ ધામધૂમથી ભક્તિથી માતાજીના ગરબા સાથે માળવડી સાથે અને નવચંડીનું યજ્ઞનું પણ આયોજન થાય છે. અહીંયા આગળ માતાજીને વિશેષ કાળી ચૌદસના દિવસે માતાજીની ભક્તિ અને શ્રદ્ધાથી સમગ્ર આખું ગામ મહેમદાવાદ ગામ અહીંયા આવે છે અને દરેકને અહીંયા આગળ સુખડીનો પ્રસાદી માતાજીનો દરેકની મનના કામનાથી પ્રસાદી એવી પૂર્ણ કરાવે છે અને દરેકને પ્રસાદીનો લાભ મળે છે. મહાકાળી માતાજી સ્વપ્નમાં ગામના દરેક લોકોના દુઃખ દર્દ દૂર કરવાનું કહેતા મનુભાઈ ગદગદ થયા. આ વાત બીજા દિવસે તેમણે તેમના પુત્રને કહી નડિયાદ સંતરામ મંદિરના મહંત નિર્ગુણદાસ મહારાજેને કરી. મહારાજ દ્વારા પણ વચન આપ્યું હતું કે આ મંદિર બાંધવાનું આપણું સ્વપ્ન સાકાર કરીશું. તેમના પુત્રએ મહાકાળી મંદિર બાંધવા પોતાના પિતાને સાંત્વના આપી. આમ 15 દિવસ પછી મનુભાઈનું મૃત્યુ થયું. થોડા સમય પછી આ જગ્યા ખરીદી સુંદર મંદિરનું નિર્માણ કરાયું. સાથે મનુભાઈની મહેચ્છા મંદિર નિભાવવા માટે પોતાના નાણાંનો ઉપયોગ કરવો, બહારથી
दान कोई भेट न लेवी ते पण तेमनी इच्छा पूर्ण करवामां आवी। तो आ मंदिर नी प्राण प्रतिष्ठा करवामां आवी अने आ मंदिर भक्तों ने दर्शनार्थे खुल्लू मुकायू। पावागढ़ थी मंदिर नी ज्योत जलावी ने अहीं मेहमदाबाद लावामां आवी। अखंड ज्योत आजे पण अहीं प्रज्वलित छे। तो आ मंदिर नी विशेषता ए छे के दान स्वीकारवा मंदिर मां दान पेटी मूकी नथी। अहीं कोई पण भेट स्वीकारवामां के दान स्वीकारवामां नथी आवतुं। વર્ષમાં 3 નવચંડી યજ્ઞ અને એક વખત મોટો ભંડારો થાય છે। અમદાવાદ તેમજ દરેક ગામના ભાવિક ભક્તો આનો લાભ લે છે। પ્રસાદમાં મુખ્ય સુખડીનો પ્રસાદ ધરાવાય છે। અહીં માની કોઈ પણ બાધા રાખતા પૂર્ણ થાય છે। આશીર્વાદ પ્રાપ્ત થતા ભક્તો માને સુખડી ધરાવી બાધા પૂર્ણ કરે છે। માતાજી સાક્ષાત હાજર આપણી સામે જ બેઠા છે એવો અમને એક એ છે। અને અહીંયા આગળ જે આવે છે ખાલી હાથે કુદા જતો જ નથી। માતાજીની અસીમ કૃપા અહીંયા આગળ રહેલી છે। અને આપણે બેસીએ તો માતા હાજર હાજર હોય એવું લાગે છે। અને તમામ ભક્તોના દુઃખ દૂર કરે છે અને જે અહીંયા આવે છે એનું પીળો પાર થઈ જ જાય છે। માતાજી અમારા કામ પૂર્ણ કરે છે એ માટે અમે અહીંયા આવીએ છીએ। માતાજી અમારા બહુ કામ કર્યા છે, દર રવિવારે અમે આવીએ છીએ। મારે બ્લાઉઝ સીવતી હતી એમાં બહુ ભૂલ પડતી હતી, તે મેં માતાજીની માનતા રાખી પછી માતાજીએ મારું કામ કર્યું। અત્યારે કશું પણ ભૂલ પડતી નથી, મને આવડી ગયા એટલે અમે માનતા કરવા આવીએ છીએ। અહીં કાળી ચૌદશનો વિશેષ મહિમા રહેલો છે। અહીંયા સવારથી જ પૂજા આરતી તેમજ સુંદર રીતે મંદિરને શણગારવામાં આવ્યું છે। કાળી ચૌદશના દિવસે ગરમા ગરમ સુખડીનો પ્રસાદ માતાજીને ધરાવાય છે। લગભગ 20 મણ જેટલા ચોખ્ખા ઘીનો સુખડીનો પ્રસાદ અહીં ધરાવાય છે। આ ધરાવેલ પ્રસાદ ભાવિક ભક્તોને વહેંચવામાં આવે છે। આમ રૌદ્ર રૂપવાળી મહાકાળીની નયનરમ્ય પ્રતિમા કે પોતાના પતિ શિવને પોતાના પગ નીચે દબાવેલ માતાજીના ગુસ્સાવાળી પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરનારી મનોભાવના મંદિરમાં બિરાજમાન થઈને આશીર્વાદની ઝડીઓ વરસાવી રહી છે। કાળી ચૌદશના દિવસે લાખો ભાવિક ભક્તો માના આશીર્વાદ અને દર્શન કરવા માટે અહીં ઉમટી પડે છે। તો મહેમદાબાદમાં આવેલું મનોભાવના મંદિર શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે। મંદિર નાનું પણ રમણીય છે, તેમજ ગર્ભગૃહ પિરામિડ આકારે બનેલું છે। આ મંદિર હાલમાં તો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। શીતલ ભટ્ટ સાથે ધર્મરૂપ ડેસ્ક GSTV। મહાકાળી માતાને કલી અને કલ્યાણી કહેવામાં આવે છે। ગુજરાતમાં પાવાગઢ ખાતે મહાકાળી માતાનું પ્રસિદ્ધ મંદિર છે। પાવાગઢના શક્તિપીઠ ઉપરાંત રાજ્યમાં કાળી માતાના અન્ય મંદિરો પણ છે જે લોકોની આસ્થાનું કેન્દ્ર છે। અમદાવાદમાં દરિયાપુર વિસ્તારમાં પોળની અંદર આવેલી કાળી માતાનું હેરિટેજ મંદિર જાણીતું છે। હેરિટેજના સિમ્બોલ વાળું આ મંદિર અમદાવાદમાં દરિયાપુરનો હટ્ટીનો ચોરો પોળામાં આવેલું છે। મંદિર 80 વર્ષ કરતા વધુ જૂનું છે। મંદિર નિર્માણ અંગે એવી લોકવાયકા છે કે અહીં માતાની પ્રતિમા સ્વયંભૂ પ્રગટ થઈ હતી। સામાન્ય રીતે અન્ય મંદિરોમાં માતાની આખી પ્રતિમા જોવા મળે છે, પરંતુ પાવાગઢની જેમ આ મંદિરમાં પણ માત્ર માતાના મુખના દર્શન થાય છે। ચૈત્ર સુદ પૂનમના દિવસે માતાની સ્થાપના કરવામાં આવી હોવાથી દર વર્ષે ચૈત્ર સુદ પૂનમના દિવસે માતાની પાલખી યોજાય છે। 3 કિલોમીટરની યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે। 1991 સાલનું પ્રગટ થયેલું છે મંદિર આપણે 1991 ચૈત્ર સુદ પૂનમ દાડે, અને માતાજી ચમત્કારી મંદિર છે એકદમ, અને દરેકની મનોકામના પૂર્ણ થાય છે। અને ચૈત્ર સુદ પૂનમ દાડે આપણે માતાજીને પાલખી નીકળે છે અહીંથી મંદિરમાંથી, આપણે 2-3 કિલોમીટર પાલખી લઈને ફરીએ છીએ અમે બધા। મૂર્તિ તો ચમત્કારી છે બેન, આ તો મૂર્તિ સ્વયંભૂર છે, દરેકના કામ પૂર્ણ થાય છે અહીંયા જે માનતા માની હોય પાને પાવાગઢ એક ચમત્કારી મૂર્તિ, આ બધી એક જ છે મૂર્તિ। પોળના રહીશો તો રોજ માતાના ચરણોમાં શીશ ઝુકાવવા આવે છે, સાથે સાથે અને વિસ્તારના લોકો પણ અવારનવાર દર્શન માટે આવતા રહે છે। માતાના મંદિરમાં ભક્તો ભજન ગાઈને માને રીઝવવાનો પ્રયાસ કરે છે। ભક્તોનું માનીએ તો માં કાળી અહીં સાક્ષાત છે। મનની ઈચ્છા વ્યક્ત કરતા જ માતા તેને પૂર્ણ કરે છે અને કામ થતા ભક્તો માનો આભાર માનવા આવે છે। અમે છેલ્લા અહીંયા 18 વર્ષથી રહીએ છીએ અને દર્શન કરવા રોજે આવીએ છીએ, આરતીમાં પણ હાજરી આપીએ છીએ, તો મનને એકદમ શાંતિ મળે છે। સ્વયંભૂ મૂર્તિ છે માતાજીની અહીંયા, લગભગ 125 વર્ષ જૂનું મંદિર છે અહીંયા, અને લગભગ દરેક લોકો જે પણ કોઈ શ્રદ્ધાથી અહીંયા આવે છે દરેકની મનોકામના માતાજી પૂર્ણ કરે છે। અહીંયા જ ખાલી અહીંયા જ રહેતા લોકોની નહીં, બાકી અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે,
બધે રહેતા લોકોની બેઠા ત્યાં બેઠા બેઠા પણ માતાજી માનતા પૂરી કરે છે અને બધા સંપૂર્ણ શ્રદ્ધાથી અહીંયા દર્શન કરવા આવે છે અને અમુક લોકો તો એવા છે કે જે દર રવિવારે અહીંયા ચાલતા પણ આવે છે લગભગ અહીંયા હું 3 વર્ષથી ત્યાંથી રહું છું 50 વર્ષથી અહીંયા આગળ છું પણ દરેક જણ અહીંયા આગળ મોટું કામ એ છે કે અઠીના ચોરામાં કાકામાં અહીંયા સ્વયંભૂ પ્રગટ થયેલા છે અહીંયા આગળ એટલી મોટી મનોકામના છે કે જે પણ વધાવો માને અહીંયા આગળ તો એ વધાવો પૂરો થાય અને માતાજી એમનું સંપૂર્ણ કામ પૂર્ણ કરે છે અને એ વધાવવાથી બધાને આનંદભર બધાનું કામ થાય છે અઠીના ચોરામાં નવરાત્રિ યજ્ઞ પછી મોટા યજ્ઞ હોય ચૈત્રી મહિનાના નવરાત્રિ હોય ત્યારે પણ યજ્ઞનું બહુ મોટું કામ છે અહીંયા માતાજીનું એટલું તેજ છે પહેલાં હું બીજા પોળમાં રહેતી હતી પણ મારા લગ્ન થયા પછી મેં જેટલી મારી મનોકામના માંગી છે બધી જ ઈચ્છાઓ મારી પૂર્ણ થઈ છે અને અહીંયા માતાજીનું એટલું તેજ છે કે એકવાર તમે અહીંયા દર્શન કરવા આવશો તો રોજ તમને આમ એવું થશે કે રોજ આવીએ રોજ દર્શન કરીએ અને તમારી જેટલી મનોકામના એ બધી પૂર્ણ થશે મૂર્તિની વિશેષતા એ છે કે આ મૂર્તિ જે અઠીના ચોરાની અંદર મહાકાળી માતાની મૂર્તિ છે અને જે પાવાગઢમાં મૂર્તિ છે એ બંને સેમ એક જેવી જ છે આ મૂર્તિનું દિવસે દિવસનું તેજ ધારો કે પૂનમ હોય છે તો પૂનમનું તેજ પણ એવું અલગ જ હોય છે જેમ દિવસ એમ એનું તેજ અલગ હોય છે આ એની વિશેષતા છે બીજું કે મૂર્તિ આજે આ એ મૂર્તિ છે એ આની મૂર્તિ સંગાલે પાલખી નીકળે છે આપણે વર્ષમાં એક વખત નીકળે છે અને 3 કિલોમીટર દરિયાપુરની અંદર આખે ફરે છે પણ ફરતી હોય ત્યારે એવું કોઈ નહીં હોય કે પોળની અંદર જે એનું ત્યાં સ્વાગત ના થયું હોય દરેક પૂરના નાકે એનું સ્વાગત થતું હોય દરેક જણ એના પગે લાગે છે લોકો રાહ જોતા હોય છે કે ભાઈ આ મૂર્તિ અહીંથી નીકળે માતાજી નીકળે મહાકાળી માં નીકળે અને અમે દર્શન કરીએ ત્યાંના અહીં લઈને લોકો લાહો છે એક જાતનો એના માટે લોકો રાહ જોતા હોય અહીંયા કાળી માતા ઉપરાંત કાલ ભૈરવ હનુમાન દાદા ગણેશજી પણ બિરાજમાન છે માતાનું સ્વરૂપ ભલે ડરામણું હોય પણ માતા હંમેશા તેના ભક્તોની તેના બાળકોનું કલ્યાણ કરે છે કાળી ચૌદસના દિવસે તેમની આરાધનાનું વિશેષ મહત્વ છે અને અહીં તેમના મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળે છે માતાના ભક્તોને આશીર્વાદ આપી સૌનું કલ્યાણ કરે છે માતાના ધામમાં જે પણ ભક્ત આવે છે તેની તમામ મનોકામના માતા પૂર્ણ કરે છે અને એટલે જ અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે ભક્તો માતાના ચરણોમાં શીશ ઝુકાવીને માતાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે ઝલક અધ્યારુ સાથે ધર્મલોક ડેસ્ક GSTV અમદાવાદ તો દર્શક મિત્રો આ સાથે જ આગળ જોઈશું અમારી વિશેષ રજૂઆત સુખની શોધમાં તે પહેલા લઈએ